ચેરિટીઝ આયોજિત યુથ વેબિનાર 2021માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સુસ્વાગતમ, હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વેબિનાર એ શબ્દની અંદર જ એક બીજો નાનકડો શબ્દ છુપાયેલો છે, વેબ. કરોડિયો કહેતા કે સ્પાઈડર એ નાના નાના તાંતણાઓને જોડીને એ પોતાનું ઘર ગૂંથે છે. બસ એ જ રીતે આજે જ્યારે આપણે સર્વ આ વેબિનારની અંદર એકત્રિત થયા છે, ત્યારે જાણે તાંતણામાંથી ગૂંથાયેલી આપણી એકતાના, આપણા સંપના એ સર્વને દર્શન થઈ રહ્યા છે. અને વાત ચોક્કસ છે કે જ્યારે આપણે સૌ ભેગા છે, જ્યારે આપણે સૌ સાથે છે, ત્યારે એવું કાંઈ જ નથી કે જે આપણે ન પામી શકીએ. આપણે કંઈ પણ પામી શકીએ છીએ. તો આવો, આજે જ્યારે આપણે ઘણું બધું પામવા માટે એકત્રિત થયા છે, ત્યારે આપણે ભારતીય પરંપરાને અનુસરીને સર્વશ્રેષ્ઠ એવા ભગવાન એમનું સ્મરણ કરીએ અને આજના આપણા વેબિનારનો શુભારંભ કરીએ. You know.
સ્વામી નારાયણ 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 રક્ષા કરો ઘનશ્યામ રક્ષા કરો ઘનશ્યામ રક્ષા કરો ઘનશ્યામ રક્ષા કરો ઘનશ્યામ રક્ષા કરો રક્ષા કરો ઘનશ્યામ હરિ બિન કૌન હરે મોરી પીર હરિ બિન કૌન હરે મોરી પીર હરિ બિન કૌન હરે મોરી પીર રે મોરી પે જો કુછ હે સબ દે તુમ્હારી રક્ષા કરો ઘનશ્યામ જો કુછ હે સબ દે તુમ્હારી રક્ષા કરો ઘનશ્યામ હરિ બિન કૌન હરે મોરી પીર હરિ બિન કૌન હરે મોરી પીર હરિ બિન કૌન હરે મોરી પીર કષ્ટ સબ દૂર કરો હરિ બિનતી કરત ઘનશ્યામ સાધની સરે ઘરે સની ધની રે ગમરે સની સધની સા કષ્ટ સ
सब टूट करो हरी विनती करत घनश्याम। बीच भंवर में नैया हमारी, बीच भंवर में नैया हमारी, पार करो बिन कौन हरे मोरे के। भक्ति हमारी अधूरी न रहे जाए डर लगत घनश्याम। घनश्याम 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 घनश्याम। भक्ति हमारी अधूरी न रहे जाए डर लगत घनश्याम। भक्तन को प्रभु आश तिहारी, भक्तन को प्रभु आश तिहारी, सुन ले है घनश्याम बिन कौन हरे मोरी पीर। जो कुछ है सब देन तुम्हारी रक्षा करो घनश्याम। हरी बिन कौन हरे मोरी पीर, हरी बिन कौन हरे मोरी पीर, हरे बिन कौन हरे मोरी पीर। रक्षा करो घनश्याम, 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 रक्षा करो घनश्याम। वर्तमान समय नी કોરોનાની પરિસ્થિતિથી આપણે સર્વે વાકેફ છીએ। આજે જ્યારે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે ચાલો વૈદિક અને શક્તિશાળી એવી શાંતિ પ્રાર્થનામાં જોડાઈએ। અત્ર તત્ર અને સર્વત્ર શાંતિ પ્રસરે। વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીનો વહેલામાં વહેલી તકે અંત આવે, સમગ્ર માનવજાતની આ કોરોના વાયરસ થકી રક્ષા થાય। જેઓએ જીવ ગુમાવ્યો છે તેઓની આત્માને ભગવાન પરમ શાંતિ અર્પે અને તેઓના સંબંધીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી
અંતરના આર્તનાદ સાથે હવે આપણે શાંતિ પ્રાર્થનામાં જોડાઈએ. सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्. शान्तिः अन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिः एव शान्तिः साम शान्तिः चेति. यतो यतः समीहसे ततो नो अभयम् नः कुरु प्रजाभ्यो भयं नः पशुभ्यः विश्वानि देव सवितरे दुरिता विपराशुव यद्भद्रं तन् आशुव. शान्तिः 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 सुशान्तिर्भवतु सर्वारिष्टशान्तिर्भवतु. સાચા હૃદયથી થયેલી આપણી પ્રાર્થના ભગવાને જરૂર સ્વીકારી હશે. મિત્રો, આજકાલ આપણા દિવસની શરૂઆત અને દિવસનો અંત એ કોરોના વાયરસના સમાચારથી જ થાય છે. ક્યાંક કોઈકના મૃત્યુના સમાચાર છે, તો ક્યાંક લોકડાઉનના સમાચાર છે. નોકરી ધંધામાં મંદી છે, તો કાળાબજારીમાં તેજી છે. આવા હતાશા અને નિરાશા ભર્યા વાતાવરણમાં આપણા મનની સ્થિતિ એ સતત હાલકડોલક થયા જ કરે છે. આવા અસ્થિર મનને સ્થિર રાખવાનો કોઈ ઉપાય મળી જાય તો? વળી આવા દુઃખદ સમયમાં કોઈ સુખદ જીવન જીવવાની આપણને જડીબુટ્ટી મળી જાય તો? કે પછી આવી પ્રતિકૂળ પરિસ્થિતિને સ્વીકારવાનો અથવા તો અનુકૂળ થવાનો કોઈ સચોટ વિચાર મળી જાય તો? આવો જો ઉપાય, આવો વિચાર અને આવી જો જડીબુટ્ટી આપણને મળી જાય, તો આપણું જીવન આનંદમય થઈ જાય. ચાલો બીએપીએસ કેનેડાના કોઠારી સંત પૂજ્ય ગુણસાગર સ્વામીને જ વિનંતી કરીએ કે આવા વિષમ સમયમાં પરિસ્થિતિને કેવી રીતે અનુકૂળ થવું એ વિષયક આપણને માર્ગદર્શન આપે પૂજ્ય ગુણસાગર સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. ગુરુહરિ પ્રભુક સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. અક્ષરધામ મહોત્સવની જય. યુથ વેબિનાર 2021 ની અંદર ઉપસ્થિત રહેલા તમામ કેનેડાના
પ્રોવિન્સોમાંથી પધારેલ એવા વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ઘણા વર્ષોથી આપણે યુથ સેમિનાર કે ત્યાં કરતા આવ્યા છે અને ગયા વર્ષે પેન્ડેમિકની અસર હોવાથી આપણે આને કરી ન શક્યા, પણ આ વર્ષે વિશેષ કરીને આજના દિવસે આપણે બધા આ વેબિનારમાં જોડાયા છે. અને ખાસ તો આજના આ વેબિનારની અંદર આપણા કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર પણ પોતે ઉપસ્થિત છે. તો આપનું તથા આપણા આમંત્રિત જે મહેમાનો છે એમનું પણ આ સભાની અંદર સ્વાગત છે. ખાસ તો અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આજે આપણે વિશેષ કરીને આ કોવિડની અંદર આપણે કઈ રીતે પોતે ફરીથી પાછા જે રીતે આપણે આગળ વધતા હતા અને જે કાર્ય કરતા હતા એમાં જોડાઈ શકીએ એ માટેની વિશેષ વાતો કરવાની છે. ટોપિક એવી રીતના નક્કી કરાયું છે કે બિલ્ડિંગ રેઝિલિયન્સ ઇન કોવિડ. પ્રથમ તો આપણને રેઝિલિયન્સ એટલે શું એ જાણવાની પણ ઈચ્છા હોય. ઘણા બધા અંગ્રેજી જાણે છે એટલે બધાને ખબર હશે, પણ એની જે વ્યાખ્યા અત્યારે આપણે પામી રહ્યા છે બધેથી એ શું છે? તો કે છે કે રેઝિલિયન્સ ઇટ ઇઝ અ કેપેસિટી ટુ રિકવર ક્વિકલી ફ્રોમ ડિફિકલ્ટીઝ, ઓર રેઝિલિયન્સ ઇઝ એન અબિલિટી ટુ બાઉન્સ બેક, રિવાઈવ, રીઇન્વેન્ટ એન્ડ રીએનર્જાઇઝ. આપણે કરીએ કહેતા કે પોઝિટિવ આસ્પેક્ટમાં આપણે જ્યારે બહાર આવીએ ઘણા બધા પ્રશ્નોની વચ્ચેથી, ઘણી બધી ડિફિકલ્ટ એવી ટ્રોમા કે ટ્રેજેડી કે આવા પેન્ડેમિક આવે ને એ બધું, અને એમાં માણસ પોતે વ્યક્તિગત રીતે જ્યારે એમાંથી બહાર આવે અને સ્વસ્થ રહી શકે એ જે છે ને એ પ્રકારની જે શક્તિ બિલ્ડ કરવી એ રેઝિલિયન્સ છે, એ બિલ્ડિંગ રેઝિલિયન્સ ઇન કોવિડ. હવે ચિત્ર જોઈએ આપણે તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આખા દુનિયામાં આ પેન્ડેમિકની અસર થયેલી છે. આખું વિશ્વ આનાથી ઘેરાઈ ગયું અને બધે જ એકોએક ખૂણે ખાંચરે બધી જગ્યાએ આ વ્યાપી ગયું અને આપણને બધાને એની અસર ખબર પડી. આપણે અહીંયા કેનેડામાં રહીએ છીએ અને અત્યારના ભારતની જે પરિસ્થિતિ જાણીએ છીએ એને તો બધાને ખ્યાલ આવે છે કે શું આની અસર થયેલી છે. તો એને ગણકારતા નથી એવું નથી આપણે, પણ આવી પરિસ્થિતિની અંદર કઈ રીતે આપણે વધારે એવા વિચારો કરી શકીએ કે કઈ રીતે આપણે એમાંથી બહાર નીકળી શકીએ અને ફરી પાછા એક નોર્મલની અંદર આપણે આવી જઈએ એ આપણે શીખવાનું છે. આમ તો જ્યારે ગયા વર્ષે બધું આપણે શીખ્યા નવું નવું તો એમાં ન્યૂ નોર્મલ બહુ આવ્યું બધાએ કે ફ્લેટન ધ કર્વ અથવા ગેટ ઇન ટુ અ ન્યૂ નોર્મલ. ન્યૂ નોર્મલ શું હતું? જે બધા અત્યારે ટેવાઈ ગયા, જે કેટલા કોઈને પહેલાં તો મોઢું ઢાંકવું ગમતું નહોતું પોતાનું, અત્યારે તો પોતાનો ફેસ ઓળખાય કે ન ઓળખાય ખાલી આંખો દેખાતી હોય અને આખો ફેસ આપણો બંધ હોય, માસ્ક પહેરતા થઈ ગયા આપણે બધા. ન્યૂ નોર્મલ આપણે ટેવાઈ ગયા, હાથ ધોવા વારે વારે અથવા તો સેનિટાઇઝરથી હાથને, અને રસ્તામાં ચાલતા હોય તો પેલું રાખે બોટલ સાથે અને બધા એને ફટાફટ કરતા થઈ ગયા. 6 ફીટ ડિસ્ટન્સ બધી જ જગ્યાએ આપણે એને મેન્ટેન કરતા થઈ ગયા. ન્યૂ નોર્મલમાં આપણે આવી જ ગયા છે બધા, બેક ટુ નોર્મલ બટ બેક ટુ ન્યૂ નોર્મલ અત્યારે થઈ ગયા આપણે. પણ એ બધું આપણે શીખ્યા ગયા વર્ષે. આપણને ખ્યાલ છે કે પરિસ્થિતિ ખબર જ નથી કે આવી થશે, પણ માર્ચ મહિનાની અંદર જ્યારે જાહેરાત થઈ માર્ચની 11મી તારીખથી બધું, અને કે આ પેન્ડેમિકને લઈને હવે અહીંયા પણ બધી અસરો શરૂ થઈ છે અને કંઈક 16મી કે એવી તારીખથી માર્ચની બોર્ડર્સ પણ અહીંયાની ક્લોઝ કરી દીધી અને કીધું કે ભાઈ હવે હમણાં આવન જાવન નહીં થાય બિટવીન અમેરિકા એન્ડ કેનેડા, અને પછી તો થોડા વખત માટે બધી ફ્લાઇટો પણ બંધ થઈ ગઈ અલગ અલગ રીતે. અને એક સાથે જે રીતે આખું બધું કાર્ય ઉપડ્યું આપણને ખ્યાલ આવ્યો કે એની ઇમ્પેક્ટ બહુ પડી અને એ પોઝિટિવ કરતાં નેગેટિવ તરફ વધારે ગઈ. તો આપણે બધું એ જાણ્યું છે. આપણે અહીંયા રહે રહે આપણે બધી જ માહિતી પામતા હતા અને આપણને બધાને ખબર છે કે કઈ રીતે એની અસર આપણને થયેલી છે. અને એના પછી જોઈએ તો બધું મેડિકલ સાયન્સ અને એ બધું ખૂબ જ આગળ વધી અને બધું તૈયારી કરતું હતું કે વેક્સિન નીકળે. પણ દુનિયાના જેટલા પણ અત્યાર સુધીના કેસીસ જે સાંભળ્યા છે પેન્ડેમિકના, પૂર્વેના 100-100 વર્ષના અંતરે બધા આવતા હોય છે આવા પેન્ડેમિક, અને એની અંદર તો વેક્સિન ગોતતા જ
એ લોકોને વર્ષ બે વર્ષ ઘણી વખત તો વધારે ટાઈમ નીકળી ગયો છે, અને એમાં જે કંઈ થવાનું હોય તો થવાનું જ છે. પણ આ એક જીવનનો ક્રમ છે, આ પરમેશ્વરે ગોઠવેલું આ એક એક વસ્તુ છે કે જે આવું થવાનું જ છે. પણ એની અંદર જે રીતે માણસ પોતે મેન્ટલી તૈયાર થાય અને પોતે આગળ વધી અને આવી રીતના રેઝિલિયન્સ બિલ્ડ કરે તો એ ગમે તેમ રીતે એમાંથી બહાર નીકળી શકે છે. દરેકને અલગ અલગ રીતે આ જે કોવિડ છે ને એ ચેલેન્જ જેવું લાગ્યું છે. ઘણી બધી રીતે બધાને અસર થઈ છે. આપણને ખ્યાલ છે કે જ્યારે માણસ પોતે ફિઝિકલી ડિસેબલ થઈ જાય ને ત્યારે એને સૌથી મોટી ચેલેન્જ લાગે કે હું કંઈ કરી નથી શકતો, હું પરવશ થઈ ગયો. તો આને લઈને ફિઝિકલ ઘણી બધી ચેલેન્જીસ આવી પણ છે ઘણા લોકોને, જેને ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે પેન્ડેમિકની અંદર જે અસર શરૂ થઈ ગયા વર્ષે ત્યારે કોઈકને કોવિડ થતો તો ગભરામણ પણ બહુ થતી હતી. પણ એ માણસ પોતે એમ થાય કે હવે મારું શું થશે. અમને ખબર છે કે જ્યારે મંદિરની અંદર એક ન્યૂઝ આવ્યા કે ભાઈ કોઈક બ્રિટિશ કોલંબિયામાં નોર્થમાં એકદમ રહે છે ને, એવા કોઈ એક આપણા જાણીતા અમારા હતા મિત્ર જેવા ભક્તરાજ, એમને થઈ ગયો તો ખરેખર આમ એક તો ગભરામણ થતી કે ઓ આવી રીતના થયું, હવે કેટલાને થશે, ખબર નથી શું નહીં. પણ ફિઝિકલી એની અંદર એવા પરિવર્તન પણ આવ્યા અને પોતે ઘણી બધી રીતે એમને અસર થઈ, પણ પાછા બહાર પણ નીકળી ગયા એટલે વાંધો ન આવ્યો. પણ એમ કહે છે કે અત્યારે આ ફિઝિકલ જે કંઈ પણ સ્ટ્રેસ આવ્યો છે એને લઈને ઘણા બધાએ પોતાના સ્વજનને ગુમાવ્યા. કહેતા કે અત્યારે તો ભારતની અંદરથી રોજના સમાચાર આવે છે કે અમારા કોઈક માતા પિતા કે અમારા સાસુ સસરા કે અમારા ભાઈ બહેન કે બેન બનેવી કે અમારા કોઈ પણ કુટુંબીના સ્વજન એ લોકો આવી રીતના કોરોનાની અંદર ધામમાં ગયા, અને હવે તો યંગસ્ટર્સ પણ એમાં ઝપટાય છે. તો આ બધું જોતા દેખાય છે કે ફેમિલીની અંદર ફિઝિકલ લોસીસ ઘણા બધા થયા છે. પણ એની સાથે સાથે અમેરિકન જે સાયકોલોજીકલ સર્વે અથવા ફિઝિયોલોજીકલ જે કંઈ પણ એ લોકોએ બધું એસોસિએશન છે એને સર્વે કર્યું, એમાં એવું કહે છે કે 61% હેવ રિપોર્ટેડ અનડિઝાયર્ડ વેઇટ ચેન્જીસ. માણસના જે શારીરિક જે એ લોકોનું જે આખો જે દેખાવ હતો એમાં ઘણા બધા પરિવર્તન આવી ગયા છે, કારણ કે પેન્ડેમિકની અંદર ઘરે બેસી રહેવાનું, બહાર જવાનું નહીં, એક્સરસાઇઝ ન થાય, બીજું કાંઈ નહીં, તો શું થાય એનાથી પ્રશ્ન, એ શરીર વધે. તો 61% એ લોકોએ રિપોર્ટ એવો કર્યો કે એ લોકોના વેઇટમાં ચેન્જીસ આવ્યા છે. બીજી ચેલેન્જ શું આવે છે તો કહે છે કે 67% ઓફ ધ પીપલ દે રિપોર્ટેડ સ્લીપ હેબિટ્સ હેવ ચેન્જ્ડ. 35% સેડ કે દે સ્લીપ મોર દેન દે એકચ્યુઅલી વેર સ્લીપિંગ, અને 32% સેડ કે દે આર સ્લીપિંગ લેસ દેન દે વેર સ્લીપિંગ. ચિંતા એને લઈને, પણ એ ફિઝિકલી એના અસર તો થઈ છે એના ઉપર. ત્રીજું શું થયું છે કે 23% રિપોર્ટેડ દેટ દેર એલ્કોહોલ ઇન્ટેક હેઝ બીન મોર નાવ. ઘણા લોકો પીતા હશે પણ એમાંથી 23% લોકોનું એક્સેસ થઈ ગયું છે વધારે આ બધું, કારણ કે પીવાનું ચાલુ કરી દે એટલે એના લઈને પણ શરીરની અંદર બગાડ આવવાનો છે. એની સાથે સાથે બીજા ઘણા બધા એવા ડિઝીઝીસ અને બીજું ઓબેસિટી વધી કે પછી ડાયાબિટીક થયા કે પછી બીજા બધા હાર્ટના ડિઝીઝ વધ્યા અને ઘણો બધો ફિઝિકલી એની અંદર માર પડ્યો. અને આપણે જોઈએ છીએ આ બધી ચેલેન્જીસ અત્યારે માણસો ફેસ કરી રહ્યા છે. બાળકોની અંદર પણ એવી ફિઝિકલ એવી એબનોર્મિટી દેખાય, કારણ કે ઘરે બેસીને આખો દિવસ શું કરવાનું, તો ફેસ ટાઈમ અથવા તો પછી સ્ક્રીન ટાઈમ અથવા તો વર્ચ્યુઅલ ભણવાનું, તો જે ફિઝિકલ એક્ટિવિટી હતી એ બંધ થઈ એ લોકોની, એટલે એ લોકોને પણ પ્રશ્ન આવ્યા છે. તો આવા તો ઘણા બધા ફિઝિકલ એની અંદર ચેલેન્જીસની અંદર બધા લોકો આવી ગયા. બીજું ફિનાન્શિયલ ચેલેન્જીસ આવી. હવે ફિનાન્શિયલ ચેલેન્જીસ એટલે આર્થિક જે ભીંસ પડી એ આપણે જાણીએ છીએ કે દરેકને અનુભવ થયો જ છે, કારણ કે જ્યારે ઇનિશિયલી આ બધું બંધ થયું તો કેટલી બધી કંપનીઓને કેટલું બધું બંધ કરવાનું થયું. હવે એ વખતે કેટલા બધા પ્રશ્નો આવીને ઉભા રહ્યા કે અમુક જણને મોર્ગેજ પે કરવાના પૈસા ના રહ્યા, કારણ કે કમાય અને આપતા હતા એમાંથી, તો એ બંધ થઈ ગયું એટલે શું કરવું હવે ઘરની અંદર. તો એ તો બધું ડિફર કર્યું બધા, એ 6-6 મહિના માટે મોર્ગેજને બધું, એટલે બધા આવ્યા. પણ ટેન્શન તો ઊભું રહ્યું ને કે કેટલું બધું આપવાનું છે, એટલે આ ચેલેન્જીસ આવી ગઈ. ઘણા લોકોને કદાચ રેન્ટ આપવાનું હતું તો એમાંય પ્રશ્ન થયો. ઘણાને પોતે જે કંઈ પણ ફાઇનાન્શિયલ અહીંયા જે કમાણી થતી હતી કેનેડાની અંદર એમાંથી પોતાના ઘર ચાલતા હતા દેશની અંદર,
એમાં પ્રશ્ન આવી ગયા. હવે આવી તો કેટલી બધી ચેલેન્જીસ, ફિનાન્શિયલ ચેલેન્જીસ આપણે બધાએ જોઈ છે અને સહન પણ કરી છે પોતે ને પોતે પોતાના જીવનમાં, તો આવી ચેલેન્જીસ પણ આપણને બધી આવી ગઈ. એની સાથે લે ઓફ મળ્યા કે બિઝનેસ ક્લોઝર્સ બધા થયા અને એમાં ઘણું બધું બધાને એની અસર થઈ. મોટી મોટી કંપનીઓને પણ બંધ થઈ જવું પડ્યું અને કેટલા બધાને લે ઓફ આપી દીધા. અને એને લઈને જે કંઈ પણ ઈઆઈ મળતું હતું અહીંયા, એના પણ પ્રશ્ન બધાને ઘણા બધા નડવા લાગ્યા. પણ અહીંયાની ગવર્મેન્ટે થોડા ઘણા પૈસા જે આપવાના નક્કી કર્યા બધાને, એનો ફાયદો 6-1 મહિના મળ્યો. પણ તકલીફ તો બધાને મનમાં રહી, ચિંતા, કારણ કે પછી શું એની પણ ચિંતા રહેતી હતી. એની સાથે ત્રીજી જે ચેલેન્જ છે, મેન્ટલ ચેલેન્જ, એ વધારે એની અસર થતી દેખાય. ચલો આ તો ફિઝિકલી તમને જે થાય એને તમે ઓવરકમ કરી શકો, કદાચ પૈસાની બાબતમાં થોડું સેવિંગ કર્યું હોય તો એને પણ તમે વાપરી શકો, પણ મેન્ટલ જે ચેલેન્જ આવે એને તમે કઈ રીતે પહોંચી વળો? તો મેન્ટલ ચેલેન્જની અંદર તો ઘણું બધું થયું. એમાં ફરી પાછું પેલા સર્વેની અંદર એવું આવ્યું કે 48% સેડ દેટ ધેર સ્ટ્રેસ લેવલ્સ હેડ ગોન હાયર, દેટ ઇન્ક્રીઝ. અને 58% ઓફ ધ યુથ્સ ઇન ધ સોસાયટી હેવ બીન અફેક્ટેડ નેગેટિવલી, દે આર સફરિંગ નેગેટિવિટી. અત્યારે આ એની અસર, આડઅસરો થઈ છે. અને એની સાથે સાથે બીજું શું થયું છે? તો સ્ટ્રેસ લેવલ વધ્યા, ડિપ્રેશન્સ આવ્યા છે બધાને, લોનલીનેસ ફીલ થયું છે, રિલેશનશીપની અંદર ઇશ્યુઝ થયા છે. અને એક આપણા ભક્ત છે, એ પોતે ગુજરાતી જ છે, આપણી સાથે ઘણી બધી રીતે સંકળાયેલા છે અને પોતે સોશિયલ વર્કર છે. એમણે વાત કરી કે સ્વામી, અત્યારે ડોમેસ્ટિક વાયોલન્સ બહુ વધી ગયા, ઘરની અંદર ઝઘડા. કારણ કે પહેલાં શું હતું કે થોડું ઘણું મનમેળ ના હોય, પણ પછી ભેગા રહેવાનું વધારે થયું એટલે એકબીજાના સ્વભાવને પોતે ટકાવી ન શક્યા, અથવા તો જીરવી ન શક્યા, સહન ન કરી શક્યા, તો એને લઈને પ્રશ્નો બધા આવ્યા છે. તો આ તો થઈ પ્રશ્નોની ચેલેન્જીસની વાતો બધી. તો આવું તો ઘણું બધું થયું છે. અને મેન્ટલ જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે કદાચ એમાં કેવું થાય છે કે કોઈને કહેવાતું નથી, સહેવાતું નથી, અને એને લઈને એનું રિઝલ્ટ શું થાય, ઇમ્પેક્ટ શું આવે છે એનો? તો ઇમ્પેક્ટ બહુ ખરાબ હોય છે. ઘણી વખત આપણને ખ્યાલ છે કે આવી બધી પરિસ્થિતિની અંદર આપણે જો કદાચ અને આપણે વિચાર ના કરીએ ને તો આ ચેલેન્જીસની અંદરથી બહાર આવવાનું અઘરું પડતું હોય છે. બટ ઇફ સચ ટાઈમ્સ આર ફેસ્ડ વિથ કરેજ, કોન્ફિડન્સ એન્ડ કલેક્ટિવ કોન્શિયસનેસ ઓફ હ્યુમેનિટી, તો શું થાય? ધેન ધેર ઇઝ ઓલવેઝ અ વે ઓફ ઓવરકમિંગ ધીસ ચેલેન્જીસ, અને એમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ એ પણ આપણને દેખાય છે. અને ખાસ કરીને તો કેવી રીતના આ ચેલેન્જમાંથી બહાર નીકળવું ને, હાઉ ડુ વી કોપ અપ વિથ ધીસ ચેલેન્જીસ ઓર બિલ્ડ રેઝિલિયન્સ, એ આપણે વધારે અત્યારે શીખી શકીએ આ સત્સંગના માધ્યમથી. જો બહારની દુનિયામાં ઘણા બધા કહેવાવાળા મળશે આપણને, તમે અત્યારે ગૂગલ કરશો બિલ્ડિંગ રેઝિલિયન્સ ઇન કોવિડ, તમને કેટલા બધા પ્રેઝન્ટેશન્સ મળશે. પણ એ બધા સારા છે, એ બધાની અંદર ખૂબ સારી વાતો થઈ છે, કારણ કે માણસ માત્ર અત્યારે આ ગોતી રહ્યો છે કે આમાંથી કેવી રીતના બહાર નીકળવું, કેવી રીતના બધાને માર્ગદર્શન આપવું. અને ઘણાને એવી ઈચ્છા રહે છે, પણ સતત આપણને જ્યારે આવું મંદિર, આવી આધ્યાત્મિકતા, આવા ગુરુ અને આવો સત્સંગ મળેલો છે, તો આપણને ખરેખર આમાંથી ખૂબ સારી રીતે આપણે બહાર નીકળી શકીએ ને, એના માટે ઘણા ઉપાયો પણ મળી રહે છે. અને એટલા માટે જ જ્યારે આજે અહીંયા બોલવાનું થાય છે ત્યારે ખરેખર એવું લાગે છે કે ચિત્ર તો ઘણું બધું ખરાબ જોયું આપણે, પણ એની સામે આપણે જે લઈને બેઠા છે ને એનાથી ઘણો બધો ફાયદો થઈ શકે છે. પણ એમાં આપણે પોતે તત્પર રહી અને તૈયારી સાથે આપણે બધાએ જોડાવાનું રહેશે. પ્રશ્ન તો આવવાના જ છે. આપણા સંપ્રદાયની અંદર આજે જે ઇતિહાસ આપણે જાણીએ છીએ, તો કેટલા બધા કઠણ પરિસ્થિતિઓની અંદર આપણા ગુરુઓએ ખૂબ મહેનત કરી અને પોતે શૂન્યમાંથી સર્જનો કરેલા છે. અને એ વખતે પણ ઘણા બધા દુઃખોના વાયરા એમની ઉપર ઘેરાયેલા હતા, અને એની સાથે સાથે ઘણું બધું એવું ચાલતું હતું કે જેમાં નેગેટિવિટી જ થાય. પણ એ લોકોએ પણ પોતે એવી પરિસ્થિતિને ગણકારી નથી, મુશ્કેલી તો આવી પણ એનો સામનો કરી અને એમાંથી પણ રસ્તો કાઢી અને પોતે આગળને આગળ વધ્યા છે. તો આપણને ખરેખર સત્સંગનું માધ્યમ એવું છે કે આપણને સારામાં સારી રીતે આવી પરિસ્થિતિમાંથી બહાર લાવી શકે છે. ભગવાન સ્વામિનારાયણ અને એમના ગુણાતીત ગુરુઓ, એમના જીવનની અંદર તમે જ્યારે પણ કંઈક જોશો ને,
જ્યારે પણ કંઈક એમના ઉપદેશ સાંભળશો તો એમાં ભગવાનના કર્તાપણાના વિચારને ખૂબ જ વધારે એ લોકોએ આગળ પ્રાધાન્ય આપ્યું છે. તો આપણે એ વાતને તો સમજવાની જ છે, પણ અત્યારે ખાલી અલગ અલગ રીતે બીજા પાસા જે ચેલેન્જીસ જે જોઈને એને તમે કેવી રીતના કોપઅપ કરી શકો એને માણીએ, અને પછી અંતે આપણે આધ્યાત્મિકતાનો કઈ રીતે આમાં ઉપયોગ કરી શકીએ એને સમજી શકીશું. પહેલી વસ્તુ જે છે કે જે ફિઝિકલ આપણને ચેલેન્જીસ આવી છે તો એની સામે શું કરી શકીએ આપણે, તો આપણે પહેલાં તો ફિઝિકલી ફિટ રહેવા માટે આપણને ખ્યાલ છે કે આપણા હિન્દુ જે આખો જે શાસ્ત્ર જે છે અને આપણી જે ભારતીય રીત છે, પ્રણાલી છે, એમાં યોગાસન ને પ્રાણાયામ એની ખૂબ સુંદર વાતો કરી છે. વહેલા જાગવું અને વ્યવસ્થિત રીતે આપણે બધી જે પ્રક્રિયાઓ છે આપણી એ બધી કરવી ત્યારે, અને એનાથી એક ફ્રેશનેસ, એનાથી એક શરીર જે છે એ આપણું સરસ રહી શકે છે. અને શ્વાસ માટે પણ આ પ્રાણાયામની જો પ્રક્રિયા શરૂ કરીએ તો એનાથી પણ ઘણા બધા આપણને ફાયદા દેખાયા છે, અને જે અનુભવી છે એ લોકો કરતા હશે અને એ લોકો પણ આપણને કહી શકશે. પણ આ એક બેનિફિશિયલ છે જે આપણને ખરેખર એક રીતે તૈયાર કરે છે, અંતરની દ્રષ્ટિએ અંદરથી આપણને તૈયાર કરે છે. તો આ એક વસ્તુ કરવા જેવી છે. એની સાથે સારી રીતે આપણે જે ઊંઘ લેવાની છે, વધારે પણ નહીં ઓછી પણ નહીં, જેટલી માપની એ લેવી, પૂરતો આરામ આપણે કરી શકીએ. પછી સ્ક્રીન ટાઈમ જે છે અત્યારે આપણો વધી ગયો છે, કારણ કે હવે જમાનો જ બદલાયો. અત્યારે બધું ફેસ ટાઈમ ને બધું ઝૂમ કોલ્સ ને આને તેને બધું કેટલું બધું ચાલે છે. આ વેબિનારે જુઓ ને આપણે આ જ મોડ માધ્યમથી કરીએ છીએ ને, પણ છતાંય બને ત્યાં સુધી અમુક સમય એવો રાખો કે જેનાથી તમે આનાથી દૂર રહી શકો અને થોડાક બીજી રીતે આપણે પોતે ફિઝિકલી એક્ટિવ થઈ અને આપણે કાર્યશીલ થઈએ. અને ડેઈલી રૂટીન આપણું જો સેટ થયેલું હોય વધારે સારું, તો એનાથી પણ આપણને ફાયદો થાય, તો ફિઝિકલી આપણે થોડાક વધારે સારી રીતના સ્વસ્થ રહી શકીએ. બીજી જે વાત છે કે ફેમિલી જે ચેલેન્જીસ આવી બધી આપણને, તો એની અંદર પણ આપણે જોઈએ છે, અને ફાઇનાન્શિયલ ચેલેન્જીસ આપણે બેયને સમજીએ. તો ફેમિલીની અંદર જોઈએ ને તો અત્યારે શું થાય છે કે ઘરમાં 5 કે 6 કે જેટલા વ્યક્તિઓ એની સાથે જ રહેવાનું હોય છે, પણ એમાં જો આધ્યાત્મિકતાને ઉમેરો કરી દઈએ તો ખરેખર આપણને એમાંથી ફાયદો થયો છે. અત્યાર સુધી આપણે ફેમિલી સાથે જે સમય નહોતા આપી શક્યા ને એ વધારે સારી રીતના આપી શકીએ છીએ આપણે, કારણ કે એકબીજાને સમજવા માટેનો અવસર મળ્યો આપણને. આજે અત્યાર સુધી આપણે શું હતું કે પોતાની ઓફિસ જવાનું હોય કે પોતાના કામે નીકળી જાય, પોતાનો બિઝનેસ હોય કેવું હોય, બાળકો પોતાના સ્કૂલના સમય પછી ઘરે આવ્યા હોય ને પછી બધા થાક્યા હોય તો પોતાનું હોમવર્ક કરે, આ છે તે છે, જે મહિલા વર્ગ હોય એ પણ પોતે બિઝી હોય. પણ આ એક અત્યારે એવો અવસર આવ્યો છે કે 24 કલાક બધા ભેગા ને ભેગા છે. હા, કોઈકને જવાનું થતું હોય છે, પણ અત્યારે આપણે જ્યારે વિદ્યાર્થીઓ ભેગા થયા છે તો વિદ્યાર્થીઓને કેવી રીતના વિચારવાનું આમાં, તો અત્યારે તમારા સ્ટડીઝના ટાઈમ અને જોબના ટાઈમ છે એને તમે સેટ કરો, પણ તમે એક સાથે 4-5 જણા રહેતા હો તો એની અંદર પણ મનમેળ થઈ શકે છે. તમે ભેગા રહેશો તો એકબીજાના સ્વભાવને ઓળખી શકશો, લેટ ગો કરતા શીખશો, બધું એનાથી ઘણા બધા ફાયદા એની સાથે બધા રહેલા છે, બધા આપણને પ્રાપ્ત થશે. તો એ કરવા જેવું છે કે એકબીજાને સમજવા માટે થોડો સમય કાઢો, એને જાણો, એની વાતો સમજો, એ તમને વાત કે તમે સાંભળો, તમારી વાત એ સાંભળે, એકબીજાને પૂરક બને અને વધારે એમાં બોન્ડેજ વધતું હોય છે. તો એ કરવા જેવું છે અને એનાથી ફાયદો આપણને દેખાશે. ફાઇનાન્શિયલ ચેલેન્જીસ જે છે, હા, એમાં કંઈ એવું નથી કે બધાને આપણે કંઈક પૈસા આપી દેવાના છે, પણ એક રીતે એટલું દેખાય છે કે જો સેવિંગ્સ કરીએ છીએ જે કંઈ પણ આપણે, તો એ આપણને આવા સંકટ સમયે કામ લાગે છે. આપ બધા વિદ્યાર્થીઓ છો તો અત્યારે કદાચ એવું બને કે ઇન્ડિયાથી પૈસા આવતા હતા ઘણા બધાને, પણ હવે ત્યાંય તકલીફ ઊભી થઈ હોય અને ત્યાંથી મંગાવવા નથી આપણે, અને અહીંયા આપણને જોબ નાની મોટી મળી ન મળી, તો પછી આપણો જે ખર્ચો જે છે એને બહુ સારી રીતે આપણે મેનેજ કરવો પડે છે. એકબીજાને મદદરૂપ થવાનું, અત્યારે કોકને વળી સગવડ હોય તો એ મદદ કરે બીજાને, અને પછી એ એકબીજાની મદદથી બધા આગળ આવી જાય. કાં કે આ વખત કંઈ 12 મહિના કે 2 વર્ષ કે 5 વર્ષ કે વધારે લાંબો સમય નથી થવાનો, હવે થોડા વખતમાં આ બધું પૂરું થવાનું જ છે. તો આપણે એ સમજી અને એકબીજાને મદદરૂપ થઈએ તો એ ચેલેન્જમાંથી પણ બહાર અવાય, અને એકબીજાને આ મદદ કરવી એની પણ વાત આગળ આપણે લઈશું. પણ આ ખરા અર્થમાં જે છે ને આ બિલ્ડ કરે છે આપણી અંદર એક પ્રકારનું એક આત્મબળ કે જે આપણને આવી ફાઇટ લેવા માટે આપણને તૈયાર કરી દે છે. અને કંઈ પણ પ્રશ્ન આવે તો આપણને એટલું તો વિચાર આવે કે ના, મારી સાથે કોઈ છે,
જો મદદરૂપ થતું હોય તો કોઈક. તો એ ત્રીજો મુદ્દો એ જ છે કે હેલ્પિંગ એન્ડ કેરિંગ ફોર અધર્સ. જ્યારે તમે એકબીજાની મદદ કરી શકો ને ત્યારે તમે વધારે સ્વસ્થ રહી શકો છો. આજે તમે કોઈને કહી ના શકો કારણ કે ઘણા નામ નેચર એવા હોય કે પોતે છે ને પોતાનામાં જ મજગૂલ હોય, એટલે બીજાને પોતાનું દુઃખ કહી ના શકે અને બીજા પાસે મદદ માંગી ના શકે અને બીજાને મદદ આપી ના શકે, એ પોતાનામાં જ સંકુચિત રહેલા હોય. પણ અત્યારે એ જમાનો છે અને અત્યારની આ પરિસ્થિતિ એવી છે કે આપણે એકબીજા સાથે ખરેખર વાત કરવી જ રહી અને એકબીજા સાથે વધારે કનેક્ટેડ રહેવું પડે છે. અને સોશિયલ ડિસ્ટન્સ તો રાખવાનું જ છે, પણ ફોનથી કે પછી બીજી રીતે કદાચ તમે ઘરમાં સાથે રહેતા હો તો એકબીજાને તમે મદદ કરી શકો છો. તો આ રીતે એકબીજાને મદદ કરવામાં જ આપણને ફાયદો છે. જો પ્રમુખ સ્વામી મહારાજ જે છે ને એ પોતે હંમેશા કહેતા, ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. આજે આ મહાન વિભૂતિ, યુગ વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ જે છે એમણે પોતે આપણને આ વાત કીધી, ઇન ધ જોય ઓફ અધર્સ, ઇન ધી સોરો ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, બીજાના દુઃખમાં આપણું દુઃખ છે. ઇન ધી પ્રોગ્રેસ ઓફ અધર્સ, હા આપણો પ્રોગ્રેસ છે, બીજાનો ઉત્કર્ષ થાય એમાં આપણો ઉત્કર્ષ છે. તો આમાં આખી ભાવના જ પ્રમુખ સ્વામી મહારાજની એ છે કે બીજા માટે જ તમે વર્તો છો. અને એમણે કરી બતાવ્યું એમના જીવનમાં. આજે લગભગ આખો સત્સંગ સમાજ અને જે સત્સંગ સમાજથી પણ વિશેષ કરીને જે બહારના વ્યક્તિઓ છે જે પ્રમુખ સ્વામીના સંપર્કમાં આવ્યા હતા એ તમામને સ્વામીનો આ એક પાસું એવું બધું અને ઉડીને આંખે વળગે એવું છે કે એ લોકો હજી એ સંભાળી શકે છે, હજી એને ચેરિશ કરે છે. કેમ? કે સ્વામીએ આઉટ ઓફ ધ વે જઈને કેટલી બધી મદદ બધાને કરી. તો એમાંથી આપણે થોડુંક શીખીએ. કદાચ આપણે આખી દુનિયામાં નથી જઈ શકતા, તો તમે તમારી કમ્યુનિટીમાં બીજાને મદદ કરો. હમણાં પેન્ડેમિકનો જે આખો પ્રસંગ ચાલે છે, તો હજી બે દિવસ પહેલાં જ આપણને સમાચાર મળ્યા કે ડૉક્ટર રોહિત ભાલાલા મોવિયા ગામના છે પોતે, ગોંડલની નજીક. અને પોતે મને ખ્યાલ છે અમે લોકો જૂના મિત્ર, એટલે આજથી લગભગ 12-13 વર્ષ પહેલાં અમે સાન હોઝે મળેલા જ્યારે અમેરિકામાં એ ભણતા હતા ત્યારે. અને એ વખતે ઓળખાણ થઈ હતી ડૉક્ટરનું ભણવા આવેલા, અને પછી એમને રશિયા જવાનું થયું. ત્યાં ભણ્યા, ત્યાં બધું કરી અને બહુ સક્સેસફુલ કાર્ડિયોલોજીસ્ટ પોતે થયા અને એના ફિલ્ડમાં બહુ આગળ વધ્યા. ડૉક્ટર તેજસ પટેલ સાથે 1.5 વર્ષ એને અમદાવાદમાં પણ ટ્રેનિંગ લીધી, પછી પાછા ત્યાં ગયા અને ખૂબ સારી કારકિર્દી. પણ અત્યારે એને ખબર પડી કે એ મોવિયા ગામની અંદર એને એટલા બધા પેશન્ટ્સ છે, 25,000ની વસ્તીવાળું ગામ અને રોજના કેટલા બધા પેશન્ટ્સને, આજુબાજુના 40 જેટલા ગામડાઓની અંદરથી કેટલા બધા પેશન્ટ આવે છે. અને કે અત્યારે મારી જે આવડત, મારી જે સમજણ, જે હું ભણ્યો એ મારા ગામના લોકો માટે કામ નહીં લાગે તો મેં કર્યું એ સાર્થક નથી. અને એણે મહંત સ્વામીના આશીર્વાદ લીધા કે સ્વામી મને આવી ઈચ્છા થાય છે, હું શું કરું? સ્વામી કે આ બહુ ટાણાની સેવા છે, આ ધીસ ઇઝ ધ આમ ટાઈમલી સેવા એકદમ, અને કે તમે આવી જાઓ. એને રજા નહોતી મળતી તો રાજીનામું આપી અને આવી ગયા. અને અત્યારે મોવિયા ગામની અંદર એમણે છેલ્લા 4 દિવસની અંદર આખી હોસ્પિટલ સેટ કરી દીધી. 45 બેડની તો અત્યારે કરી છે, બીજા 75 એડ કરશે અને બીજા ઓપીડીમાં 200-300 જણને લઈ શકે એવું. પણ ઓક્સિજન સિલિન્ડર્સ કે પછી બીજો પીપીઈ કે પછી બેડ સજાવવા કે જે કંઈ પણ જરૂર પડે આખી હોસ્પિટલ, અરે ત્યાં જ એ લોકોએ કોવિડના એન્ટીજેનોલા ટેસ્ટની માટેની તૈયારી કરી, અરે કેટ સ્કેન કરવા માટેનું પણ ત્યાં એ લોકો બધું આખું આયોજન કરી રહ્યા છે અત્યારે, બધું જ. અને પોતે ફાર્મસી પણ આખી ઊભી કરી દીધી ત્યાં દવા માટે આ બધું. તો એક ખાલી વ્યક્તિને એક મદદ કરવાનો વિચાર આવે છે તો કેટલા બધાને પરિવર્તન કરી શકે છે એનું. અને એનાથી જો એવું નથી એ કહેતો કે હું બચાવી જ લઈશ બધાને, પણ એનો પ્રયત્ન કેટલો મોટો છે આ. એમ અત્યારે અહીંયા પણ મંદિરની અંદર આજે જુઓ તમે તો વેક્સિન સેન્ટર ચાલે છે આપણું. અહીંયા વેક્સિનેશન આપવાનું શરૂ કર્યું, લગભગ 22,000 જણને છેલ્લા 20-22 દિવસની અંદર એ લોકોએ વેક્સિન આપ્યા. વિલિયમ ઓઝલર જે છે અહીંયા બાજુમાં હેલ્થ આખી સિસ્ટમ અને એ લોકોની હોસ્પિટલ્સ છે એ અને BAPS ચેરિટીઝે મળીને. તો આ પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડેલો આ માર્ગ છે એકબીજાને મદદરૂપ થવું. તો આ બધું કરવાથી છે ને અંતરમાં એક સંતોષ મળે છે, સંતોષ સાથે બીજાના દુઃખને જાણી અને આપણે આપણું દુઃખ ભૂલી જતા હોઈએ છીએ. કારણ કે આપણે સહભાગી થઈએ છીએ એના માટે, એટલે આપણને એવું થાય કે હા હું એકલો નથી, આની કેટલી મોટી અસર છે જીવનની અંદર. તો આ બધું આપણે સમજીને આ કરવાની જરૂર છે કે એકબીજાને મદદ કરવાની જરૂર છે. કોઈ તકલીફમાં હોય તો આપણી જેટલી શક્તિ છે, જેટલી ત્રેવળ છે એટલું આપણે કરીએ, પણ એનાથી આમ બાકાત ના થઈએ કે ના ના આમાં ક્યાં પડવું યાર, મારે ટાઈમ નથી ને બીજાને આમ કરવાનું, પણ થોડા ઘસાશું આપણે બીજા માટે તો પણ આપણે ઉજાળા થઈ જશું. જે મહેંદી છે એ પોતે પીસાઈ જાય અને રંગ કેવો લાવે, અગરબત્તી આખી પોતે
જલી જાય પણ સુગંધી સુગંધી કરી નાખે. તો એ જ રીતે આપણે થોડા ઘસાશું તો બીજા માટે પણ ઘણો બધો ફાયદો છે અને આપણને એમાંથી ઘણો બધો ફાયદો પછી દેખાશે. તો આ એક વસ્તુ છે. બીજું કે પોઝિટિવ માઇન્ડસેટ સાથે જીવવાનું છે. પોઝિટિવિટી બહુ અગત્યની છે અને એના માટે શાસ્ત્ર વાંચન, ઘણા બધા સારી બુક્સ વાંચતા હશે, ઘણા મોટિવેશનલ સ્પીકરને સાંભળતા હશે, પણ એ બધું બરાબર છે. પણ તમે જે અભ્યાસ કરવા આવ્યા છો એ અભ્યાસની સાથે જો થોડુંક આધ્યાત્મિકતાને તમે સ્પર્શ આપી દો, જે માનતા હોઈએ, જો એવું નથી કે બધા સ્વામિનારાયણ ધર્મ માનતા હશો એટલે કે બધા વચનામૃત વાંચતા જશો કે સત્સંગ દીક્ષા વાંચતા જશો, એવું ના બની શકે. પણ ઘણા પોતે જે અનુયાયી હોય આપણે જે સંપ્રદાયના, તો ભગવદ્ ગીતા છે કે રામાયણ છે કે હનુમાન ચાલીસાનો પાઠ છે કે બીજા કોઈ પણ શાસ્ત્રો તમે એવા વાંચી શકો છો જેનાથી પોઝિટિવિટી આવે છે આપણી અંદર અને ભગવાનનો આશરો દ્રઢ થાય છે એનાથી. તો આ એક બહુ મોટા મોટું છે. અને બીજું કે નેગેટિવિટી ટાળવા માટે અત્યારે જે પ્રકારે ન્યૂઝ આવે છે ને રોજના, અને તમે જુઓ તો બધી જગ્યાએ આમ એવી ખરાબ જ ન્યૂઝ હોય છે. એવું નથી સાચા પણ હોય છે ન્યૂઝ, પણ એ બધું સાંભળીને આપણે ક્યાં મગજને બગાડવાની જરૂર છે, ખબર જ છે કે આ છે. તો એમાંથી પોઝિટિવ વિચાર લઈ અને આપણે આગળ વધવાનું છે. જો એકદમ નેગેટિવ આટલા બધા, ઇવન ઘણા બધા સાયકાયટ્રિસ્ટ જે અત્યારે આપણા અહીંયા ડૉક્ટર પંજવાણી છે અહીંયા આપણા ટોરન્ટોની અંદર, અને આજે જ મને મળ્યા અને પોતે ઘણી બધી વાતો પણ કરી, અને એમને પણ આવું જ આ રેઝિલિયન્સ બિલ્ડ કરવા માટે એમણે પણ ખૂબ સારું રિસર્ચ કરીને, પોતે તો સાયકાયટ્રિસ્ટ છે મનોચિકિત્સક, એટલે એણે પણ કીધું. પણ કહે છે કે ખરા અર્થમાં નેગેટિવિટી જે છે ને એ જ વધારે બધાને ડરાવે છે, વધારે બધાની અંદર એક પ્રકારનો એક હાઉ ઇફેક્ટ ઊભી કરી દે છે કે ઓહો આવું થશે તો, આમ થશે તો, અને એને લઈને ગભરામણ વધારે થઈ જાય છે બધાને. તો આ બધા જે મેન્ટલ સ્ટ્રેસ કે ડિપ્રેશન કે એન્ઝાયટી કે જે બધા પ્રશ્નો થાય છે એનું કારણ આ છે કે નેગેટિવિટી ઊભી થાય છે. એટલે પોઝિટિવ રહેવું ને એના માટે આધ્યાત્મિકતાની જરૂર છે. અને સૌથી વિશેષ કરીને જે રૂલ્સ ઘડાયા છે બધા એને પાળવા પડે. ગવર્મેન્ટે ઘણા બધા રૂલ્સ ઘડ્યા છે. તમે કહો કાંઈ નથી થવાનું મને, અરે ના ના, બર્થડે પાર્ટી છે, હવે પાંચ જણા, દસ જણા તો એલાઉડ છે ને, દસ જણા તો ભેગા થઈએ ને, એલાઉડ છે. એ તો એ લોકોએ મિનિમમ ના છૂટકે કરવું પડે એટલે કર્યું છે. પણ આપણે વિચારવું કે ખરેખર જરૂર છે કરવાની. આજે બધા ઘણા બધા સ્ટુડન્ટ્સ લોકો એકબીજાને ત્યાં જવા આવવાનું રાખ્યું હશે, પણ અત્યારે થોડો વખત માટે આ બધું બંધ રાખીએ. જો આપણે આને સ્ટોપ કરશું, બ્રેક કરશું ચેઇનને, તો જ કંઈક થવાનું છે. એટલે ચેરિટી બિગિન્સ એટ હોમ, પોતે જ વર્તવાનું છે આ રૂલ્સ પ્રમાણે. અને બીજું, આપણા સંસ્થાની અંદર મહંસાઈ મહારાજે પણ ઘણું સ્ટ્રોંગલી લખેલું છે આ માસ્ક પહેરવું કે નાસ લેવા કે પછી ઉકાળા પીવા, જે આયુર્વેદિક હર્બલ કે હોમિયોપેથી પણ લઈ શકાય. તો ઘણું બધું મહંસાઈ મહારાજે પોતે કીધું. તો આ આપણી સંપ્રદાયની અંદર સંસ્થાએ પોતે પાડેલા, બહાર કાઢેલા નિયમો છે એનું પણ પાલન કરી શકાય. તો આ રીતે પણ આપણે જોડાવવાની જરૂર છે. અને ખાસ તો મહંસાઈ મહારાજે પ્રાર્થનાનું એક શસ્ત્ર અપનાવવાની વાત કરી કે નિત્ય પ્રાર્થના કરીએ. આ કેવું છે, હમણાં જ અમે એક પ્રેઝન્ટેશન જોયું હતું, એમાં પ્રાર્થના વિશે એવું આવ્યું કે આજે ગમે તેવી પરિસ્થિતિમાં પ્રાર્થના કામ કરતી હોય છે. એપોલો 13 જ્યારે નિષ્ફળ ગયેલું અને એ વખતે આખા અમેરિકા દેશને પ્રેસિડેન્ટે આજ્ઞા કરી કે ઇટ ઇઝ ટાઈમ ટુ પ્રે, અને બધા નીલ ડાઉન થઈને પ્રે કરો, કહેતા કે ઘૂંટણી આ બેસી જાઓ બધાને, બસ ભગવાનને પ્રાર્થના કરો કે આમાંથી બચાવો. હવે જો એક આમ જોઈએ તો આસ્તિકતા કેટલી છે કે નાસ્તિકતા એ દેશની, આપણે એને ગેજ કરવા નથી બેઠા અત્યારે. પણ દેખાય છે કે શ્રદ્ધાળુ માણસ ઓછા છે અત્યારે, ભગવાનમાં ન માનનારા એ બધા પણ પ્રાર્થનામાં જોડાઈ જતા હોય. તો અત્યારે તો આપણે તો બધા તો સંસ્કારી છે, ભારતની અંદરથી આપણે બધા સંસ્કાર લઈને આવ્યા, આપણે શ્રદ્ધાથી જોડાયા છે. આપણા દરેકના જીવનમાં આધ્યાત્મિકતા જે છે એ ખૂબ અગત્યની છે, અને એટલે આપણે જો પ્રાર્થનાની અંદર જોડાશું તો મોટું કામ થશે. અત્યારે મહંત સ્વામી અને તમામ સદગુરુ સંતો, તમામ સંતો, અરે અહીંયા કેનેડાની અંદર કે બીજા બધા મંદિરોની અંદર રોજ સાંજે આરતી પછી ધૂન થાય છે. કોઈક સવારે કરે છે અને કોઈક સાંજે, પણ એ ધૂન કરવાથી, ભગવાનને પ્રાર્થના કરવાથી, આવા વિચાર સાથે નીલકંઠવાણી મહારાજને અભિષેક કરીએ છીએ અમે, તો એનાથી પણ, તો આ બધાથી આપણને ખ્યાલ આવે છે કે હા, આમાંથી આપણે બહાર નીકળી શકાશે, ભગવાનને શરણે જવું છે. કારણ કે કરતા હરતા ભગવાન છે. આજે આપણે જાણીએ છીએ કે કેટલા બધા અવસરો એવા આવી ગયા દેશની અંદર, આખી દુનિયામાં કેટલી બધી એવી દુષ્કાળો પડ્યા છે, ઘણા બધા એવા પ્રસંગો બન્યા કે સુનામી આવ્યા કે વાવાઝોડા આવ્યા
કે પછી લાવા રસ ફાટી નીકળ્યો કે પેલા વાઇલ્ડ ફાયર્સ થાય છે, તો આ બધું જ બધું થાય છે જ. એક બેલેન્સ છે આ બધું એક પ્રકારનું દુનિયાની અંદર. અને એ ભગવાન કરાવવા માંગે છે એટલે કરતા પણ એ છે અને હરતા પણ એ છે, જીવાડે પણ એ છે અને વિનાશ પણ એ કરે છે, સસ્ટેન પણ એ કરે છે. તો એ પ્રકારે ભગવાનના કર્તૃત્વમાં વિશ્વાસ રાખીને આપણે જોડાવવું અને પ્રાર્થનામાં જોડાવવું, આ એક વસ્તુ છે. એની સાથે નિત્ય પૂજા આપણે કરવી જોઈએ, ભગવાનની માળા કરીએ, ભગવાનની પૂજા કરીએ, આ સત્સંગ દીક્ષા ગ્રંથનું વાંચન કરીએ અને એ બધું કરીએ ધીરે ધીરે, તો આપણે જે છે ને વાંચનથી પછી આવા વિચારોથી સારું સાંભળીએ કથા વાર્તાને એનાથી, તો આપણે ખરેખર પોઝિટિવિટી પામશું. તો આ સત્સંગ એક એવી વસ્તુ છે જે આપણે કરવી જોઈએ. આપ બધા અહીંયા પધાર્યા છો, આજે કેટલા વખતથી તમે ભારત દેશ છોડીને અહીંયા માતા પિતાથી દૂર, ફેમિલીથી દૂર બધા પધાર્યા છો, તો તમારા માતા પિતા પણ નિશ્ચિંત ક્યારે થાય? જ્યારે એ લોકો સમજે કે ના, મારા દીકરા દીકરીઓ બધા ત્યાં જઈને પણ સત્સંગની અંદર પણ જોડાયેલા છે અને એ લોકો પોતે સારો માર્ગ અપનાવી અને પોતે ખૂબ સારું એકદમ એક આદર્શ જીવન જીવી રહ્યા છે. કોઈ પ્રકારનો વ્યભિચાર કે કોઈ પ્રકારના એડિક્શન્સ કે કોઈ પ્રકારની બીજી કંઈ પણ એવી કુસંગની વસ્તુઓ છે એમાં ગયા નથી, તો એમને નિશ્ચિંતતા રહે. તો આ સત્સંગ અપનાવવા જેવો છે. આપણે પૂજા ન કરતા હોય તો પૂજા કરતા થઈએ, આપણે વાંચન ન કરતા હોય તો વાંચન કરતા થઈએ, આપણે માળા પણ કરી શકીએ, પ્રાર્થના નિત્ય કરીએ અને ધ્યાન ભજન મેડિટેશનની વાત કરીએ છીએ. આ બધું સ્પિરિચ્યુઆલિટી જે છે ને એ બહુ અગત્યની છે અને એ જ આપણને પોઝિટિવિટી તરફ લઈ જાય અને એ જ એક પોઝિટિવ રેઝિલિયન્સ બિલ્ડ કરી શકે છે આપણી અંદર. તો આપણે ખરેખર આ કરવાની જરૂર છે. અને જોઈએ તો ધ પોઝિટિવ ઇમ્પેક્ટ ઓફ કોવિડ શું કરી શકાય, તો એટલું તો કહી શકાય કે બધાને છે ને હેલ્થ ઇઝ મોર દેન વેલ્થ, એવું તો સમજાઈ ગયું આ પોઝિટિવિટી સમજવાની આમાંથી. બીજું કે બધા વધારે કનેક્ટ થયા છે. કઈ રીતે? ઓનલાઈન. પણ એ કનેક્ટિવિટી વધી છે ખરી, એવું પણ દેખાય છે. એની સાથે સાથે ફેઇથ વધ્યો છે ભગવાનની અંદર, બધાને ખૂબ જ શ્રદ્ધા બેઠી છે અને હજી આગળ વધશે જ, કારણ કે દરેકને ખ્યાલ છે કે આમાં સુપર પાવર જ કરી શકે. આ વેક્સિન નીકળ્યું કે મેડિકેશન આવ્યું, બધું આવ્યું, પણ છતાંય બધા ભગવાનને આધારે જ બેઠા છે, એનો જ આશરો દ્રઢ કરીને બેઠા છે. એટલે ફેઇથ ઇન ગોડ એ પણ વધતું ગયું છે. એની સાથે સાથે એકબીજાને ઓળખવામાં બધા હવે તત્પર થયા છે. દે આર ટ્રાઇંગ ટુ નો ઈચ અધર. ટુગેધરનેસ વધી છે. અને બીજું કે ઘણા બધાની કુકિંગની સ્કિલ વધી ગઈ. આ તો થોડુંક આમ સાઈડ નોટમાં વાત કરીએ છીએ કે તાપ બધાએ જાણતા હશો કે પહેલાં તો શું ઓલું ઓર્ડર કરીને મંગાવી લેતા હતા કે ઉબર આવી જતું હતું ને બધું, પણ હવે ખર્ચાને પણ પહોંચી વળવા માટે હવે તો ના છૂટકે બધાને કરવું પડે છે, એટલે ઘરે બનાવતા પણ બધા થયા છે. તો એ પણ એક સ્કિલ વધી છે. તો ઘણું બધું હિડન વસ્તુ આપણામાંથી એ બહાર નીકળી, ઘણી ટેલેન્ટ્સ જે આપણે કોઈ દિવસ વિચાર નહોતો કર્યો કે આપણામાં છે, પણ એ પણ વિકસી છે. બાળકોની અંદર પણ, ઘરકામની અંદર પણ, જે પણ બે બધા પુરુષો કે મહિલા વર્ગ એ લોકો પણ બધા ભેગા થઈને ઘણું બધું કરવા લાગ્યા છે ઘરની અંદર. તો આવું ઘણું બધું વધ્યું છે પોઝિટિવલી. પણ એટલું તો નક્કી છે કે મહંસાઈ મહારાજે આપણને બધાને આ છેલ્લા વર્ષની અંદર કેટલા પોઝિટિવ વિચારો સાથે જોડી દીધા. આખું વર્ષ રોજ આપણને એમના દર્શન થઈ રહ્યા છે ઓનલાઈન, જે પહેલાં અશક્ય હતું પણ હવે શક્ય બન્યું છે. પૂજાના દર્શન એમના પહેલાં તો રોજ થતા હતા, પછી બે દિવસ થયા અઠવાડિયામાં રોજ એમના દર્શનને, એમની કથા વાર્તાના બે કથા વાર્તાના સેશન એ આપણને ઓનલાઈન મળતા થઈ ગયા. કેટલા બધા પ્રોગ્રામ્સ જે થયા બધા જાહેરમાં આખા દુનિયાને બધાને જોવા મળ્યા. અરે મહંત સાહેબ મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો અને ત્યારથી લઈને અત્યાર સુધી કેટલું બધું બધાને એ મુખપાઠ કરવાની અંદર જોડી દીધા, તો કેટલી પોઝિટિવિટી આવી અને એમાંથી જ સમજણ પ્રાપ્ત થતી ગઈ બધાને. તો આવું તો ઘણું બધું કાર્ય થયું છે. એટલે આ બિલ્ડિંગ રેઝિલિયન્સ ઇન કોવિડ, આ એક ટોપિક તો બરાબર છે કે સારો ટોપિક લીધો છે આપણે, પણ વિશેષ કરીને આમાંથી તો આધ્યાત્મિકતા તરફ જ જવાનું છે એ આપણને સ્પષ્ટ સમજાય છે. એટલે આ સત્સંગની અંદર આપણે ઘણું બધું પામી શકીએ એમ છે. અને આજના દિવસે જ્યારે આ યુથ સેમિનારની અંદર આપણે વેબિનારના માધ્યમથી જોડાયા છે, ત્યારે આપણે વિશેષ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે ખરેખર આ પણ સમય જતો રહેશે અને અત્યારે બહુ સાવચેતી રાખવાની છે, તો એ આપણે રાખીને અને ભારતમાં પણ તમારા જે કોઈ સગા સ્નેહી છે, નજીકના જે સંબંધી છે, એ બધાને વિનંતી કરવાની છે કે બધા અત્યારે સાચવી લે. ખૂબ કઠણ કાળ છે અત્યારે, પણ એની અંદર પોઝિટિવિટી રાખવાની છે.
ગભરાવ્યા વગર, આપણે ગભરાયા વગર આપણે તકેદારી રાખી અને આપણે આગળ વધવાનું છે. અને એના માટે આધ્યાત્મિકતા એક બહુ મોટું પાસું છે, અને એને જો આપણે પકડી લઈશું તો એ આપણને ક્યારેય પણ પડવા નહીં દે. અને ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે એ સમજણ સાથે જીવીશું તો ગમે તેવી પરિસ્થિતિમાં આપણને દુઃખ કે એવી કોઈ પ્રકારની લાગણી ઉત્પન્ન નહીં થાય, પણ બધી પરિસ્થિતિને આપણે ખરેખર સામનો સારી રીતના કરી શકશું એવું ઘડતર આપણું જરૂર થશે. તો આજના દિવસે વિશેષ પ્રાર્થના કરીએ ભગવાનના ચરણોમાં અને ગુરુદેવ મહંત સ્વામી પ્રમુખ સ્વામીના ચરણોમાં કે વિશેષ આપણને આવી બળબુદ્ધિ શક્તિ આપે કે જેનાથી આપણે વધારે ને વધારે આ પરિસ્થિતિમાં આપણે પોતે મેન્ટલી અને ફિઝિકલી અને આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ પણ આપણે આગળ ને આગળ તૈયાર થઈએ. સર્વને જય સ્વામિનારાયણ. જીવનમાં કેવી રીતે સ્થિરતા રાખી શકાય, જીવનમાં કેવી રીતે આનંદમય રહી શકાય એ અંગે સચોટ માર્ગદર્શન આપવા બદલ આપણે પૂજ્ય ગુણસાગર સ્વામીના ખૂબ આભારી છીએ. BAPS ચેરિટીઝ 162 કરતાં પણ વધારે સમાજ ઉત્કર્ષની વિવિધ સેવાઓમાં વર્ષોથી સક્રિય છે. તે પૈકીની જ એક પ્રવૃત્તિ એટલે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ એક્ટિવિટી. દેશમાંથી વિશેષ અભ્યાસ માટે તથા કારકિર્દી માટે આવેલા યુવકો અને યુવતીઓની સંભાળ રાખવી, તેઓની મદદ કરવી, તેઓના સર્વાંગી વિકાસ માટેની ખેવના કરવી વગેરે પ્રકારની મદદ માટે BAPS ચેરિટીઝ હંમેશા તત્પર રહે છે. તો આવો BAPS ચેરિટીઝ દ્વારા થતી વિવિધ સેવા કાર્યોની ઝાંખી કરીએ એક વિડીયોના માધ્યમ દ્વારા. March of 2020, everything changed. Here's a look at downtown Toronto. The rest of Ontario now joining the city under a lockdown. We have therefore made the assessment that COVID-19 can be characterized as a pandemic. A once-in-a-century global pandemic rocked our world and country. The days and weeks that followed the outbreak of the coronavirus pandemic were marked by change. Our mandirs across Canada closed. People were sent home from work and school, shifting the way Canadians worked, studied, and lived. It was a time of tremendous uncertainty. However, we at BAPS Canada believe that the power to build better communities lies in the hands of the very members of those communities. Through your efforts, you have donated over 13,000 face masks to local hospitals. You are doing great work to support our frontline workers as they provide essential services to your fellow Canadians. Thank you for your incredible donation of 13,000 N95 masks to hospitals in Canada that are much needed and appreciated. We need to support our healthcare workers and our first responders who are on the front lines in the fight against COVID-19. As you pray today,
please keep the first responders and all the frontline workers top of mind as they're doing everything possible to keep us healthy and safe. I want to thank VAPS and BAPS Charities for all the work that they do all the time. I'm very familiar with it, have been for years, as you know. But right now, especially, they have made these virtual prayers happen, for example, but they've also been looking after the needs of those who may have more trouble these days getting their food and doing that sort of thing. So I want to say thank you for a job well done all the time, but especially now during the COVID-19 crisis. Your support for everybody, including our frontline workers who you've been helping to get a personal protective equipment, is something that's making a big difference, and it's a great example of that kind of standing together that I talked about. I want to thank my friends at BAPS Charities for being true examples of the Ontario spirit and for organizing this food drive to help Canadians who are struggling. It is by working together and supporting one another that we will come out of this pandemic stronger than before. I'm incredibly proud that the BAPS Mander community is centered in my riding of Etobicoke North. Let us embrace the new year with hope and gratitude for life's blessings. And I look forward to supporting and celebrating BAPS Charities in the future. Welcome everyone to the BAPS Charities Youth Webinar 2021. We are pleased to welcome our chief guest for today's event, the Honorable Marco Mendocino, Minister of Immigration, Refugees and Citizenship. Honorable Mendocino was first elected as the Member of Parliament in the year 2015. Since then, he has championed local investments in public transit and in affordable housing, as well as supported youth-driven programs aimed at creating more employment opportunities and safe spaces. He is dedicated to working with his parliamentary colleagues to advance smart immigration policies that contribute to economic growth, reunite families, and live up to Canada's responsibilities to the most vulnerable and lift up communities. It is my pleasure now to request Honorable Mendocino to address the many participants who are joined us across the country for the BAPS Charities Youth Seminar. Thank you very much for that kind introduction. Je vous remercie de m'avoir invité à prendre la parole aujourd'hui. I'd like to begin by acknowledging that I am addressing you today from the traditional unceded territories of the Mississaugas of the Credit. And I want to begin as well by really thanking BAPS Canada and BAPS Charities, as well as the Youth Conference, for the extraordinary work that you do and the contributions that you make, not only within your own community, but to our country. And I want to say that those contributions have been particularly highlighted during the course of the pandemic, with the efforts of providing additional food and support to those who are most vulnerable, your provision of PPE, and more recently, the support that you are providing in the rollout of the vaccines. And I will say on a note of optimism that we are getting there, that those vaccines are now flowing in fast and furious. And with your support, we will be at the end of the tunnel of this marathon year. So truly, thank you. And it really, I think, evokes the message that I saw in the introductory video, which is I know words that you believe in, which is that the power to build community lies in the very hands of the members of those communities themselves. A truly, I think, inspiring message. I also want to say that at this difficult time that Canada expresses its support to our friends in India, and for those who are on this call who have family and friends back home, I would just simply say that we are with you, that
There is an envoy with all the aid that we can offer. And of course, we will continue to support India as a close friend. I would much rather be doing this in person. I know that having met with a number of your board members before this this wonderful opportunity to deliver remarks, that I look forward to that moment in the future. I know that the Prime Minister has had an opportunity to visit the congregation and the mandir. I was kidding that I'm a little bit envious of the regal welcome that he received, but I do look forward in all candor to be able to do one of these sessions in person. And I'm excited to talk to you about the work that we are doing in our government as it relates to immigration and more specifically, international students. I will say that this has been a very challenging period, but it has also been an exciting period of innovation. I know the travel restrictions right now, such as the flight ban from India and Pakistan, are certainly a challenge for international students, educational institutions, and of course, families, both here in Canada and those abroad. We continue to make the responsible decisions that are necessary in order to protect the health and safety of the people here. But let me stress that I do look forward to the day where it will be safe for us to welcome all travelers back to Canada without the need for those restrictions, recognizing that we still have a long way to go. From nurses on the front lines of the pandemic to the founders of our most promising startup, it's not hard to see all that international students bring to Canada. You can look at the big numbers, like the $21 billion that students contribute to our economy every year. You can look at small communities across Canada where thousands of international students arrive to study every fall. But most of all, you can look at the countless new lives that international students begin here in Canada. Because we don't just want students to study here. We want them to stay here and to build the next chapter of their lives. Put simply, international students make ideal immigrants. They're already well established in Canada. They have the education and skills that are needed to succeed. And they are already hard at work in some of the most essential parts of our economy. Ce ne sont là que quelques-unes des nombreuses raisons pour lesquelles l'immigration, réfugiés et citoyenneté Canada prend très au sérieux la situation des étudiants étrangers dans le contexte de la pandémie. I'm so proud that more than 58,000 former international students immigrated permanently in 2019, but we're not stopping there. Encouraging more international students to stay permanently in Canada is a central part of our 2021 to 2023 immigration levels plan. In this era of restricted travel, we're taking advantage of the talent already within our borders, including international students. Their status is temporary, but their contributions are lasting. Immigrants making significant contributions to our prosperity, society, and culture. Now take the example of Dr. Gina Cody. She immigrated to Canada in 1979. Was the first woman to earn a PhD in building engineering from Concordia University and went on to a career as a successful engineer and business leader. She endowed $15 million to the university today, and Concordia's Faculty of Engineering and Computer Science is now named after her. And last December, she was named a member of the Order of Canada. Elle a fait un don de 15 millions de dollars à l'université et aujourd'hui, l'École de génie et d'informatique porte ce nom. Depuis, en décembre dernier, elle a été faite membre de l'Ordre du Canada. We are grateful that she chose Canada. In order to attract and retain international talent, it's important for Canada to offer international students timely and efficient client service. That's why we continue to prioritize study permit applications and have been allocating additional processing resources to address the inventory and backlogs that have been caused by the pandemic. In fact, my department has processed 50% more applications this year compared to last year pre-pandemic, and that is a good sign of the progress that we are making. As well, some of the visa application centers in locations such as India are currently closed or at limited capacity. Others, as local conditions allow, have reopened, offering full or potential client services.
The department also recently launched the new and improved dynamic electronic application, which simplifies the application process for clients through a single unified application that eliminates the need to complete multiple generic integration forms and which is customized for a client's specific needs. And to complement this work, we have a website which, along with clear and practical information, teaches applicants in very simple and plain language things like, if we receive your completed study permit application by May 15th, 2021, you'll get a decision by August 6, 2021, in time to attend the fall semester. In short, if you deliver, we'll deliver. I'm a huge fan of such modernization in our operations, and I firmly believe we must move decisively away from paper formats into digital platforms. This fits with many other changes we are making, such as moving some of our citizenship tests and ceremonies online and welcoming new permanent residents in Canada without the need for an in-person meeting. I want to highlight that we also recently announced an unprecedented innovative pathway to permanent residency for up to 90,000 essential workers and recent international graduates who are actively contributing to Canada's economy. We opened the program on May 6th, and the early results are inspiring. This program will allow us to grant permanent residency to temporary workers and recent graduates who are already in Canada and who possess the skills and experience that we need to fight the pandemic and accelerate our economic recovery. We'll accept up to 90,000 new applications under three streams: 20,000 applications for temporary workers in healthcare, 30,000 applications for temporary workers in other selected essential occupations, and 40,000 applications for recent international student graduates from a Canadian institution. I know that we had several thousand applications submitted from students on the day portal yesterday, and it is filling up fast. To be eligible, international graduates must have completed a recognized Canadian post-secondary program within the last 4 years and no earlier than January 2017. The streams will remain open until November 5th, 2021, or until they have reached their limit. This pathway also includes three new streams for French-speaking newcomers that do not have an application limit, as we want to encourage as many French-speaking people as possible to apply. Cette voie comprend également trois nouveaux volets à l'intention des nouveaux arrivants d'expression française, lesquels ne sont visés par aucun plafond de demande, car nous voulons encourager le plus grand nombre des personnes d'expression française possible à présenter une demande. This new path to permanent residency will help those with temporary status to plan their future in Canada, play a key role in our economic recovery, and help us to build back better. Our message is simple. Your current status may be temporary, but your contributions are lasting. I want to assure you that international students are and will continue to be a priority for our government and for Canada. And I should note that we put in place important facilitations for international students to study from abroad with no negative impact on their postgraduate work permit prospects. That said, I do want to underline that once our travel and border regulations return to normal, I believe that international students will certainly benefit from in-person experience in Canada and educational institutions here. While this has been a challenge during COVID, our goal is to have international students come to Canada for classes and not simply complete their education online. And our research regarding international students demonstrate that they are tremendously valuable, not only to their families, but to Canada because of how they thrive and contribute. So my message to international students is simple. We don't just want you to study here. We would like you to build your next chapter of life here. And I should add that in this challenging time, families, including parents and grandparents, belong together. And the government of Canada remains dedicated to reuniting families quickly, safely, and efficiently. That's why in June of last year, we updated rules to make it easier for immediate family members of Canadian citizens
to come to Canada to be reunited while respecting all of the necessary public health protocols and measures. My department has also introduced several measures to support the processing of permanent resident applications, including spousal and common law sponsorship applications. We hope that here in Canada, we're moving into the latter stages of the pandemic, but we must still put the health and safety of everyone here first. We appreciate the continuous efforts and important steps undertaken by all institutions and stakeholders in the education sector to ensure the health and safety of all students in Canada. And we appreciate your support in getting through all of this. Before I conclude, I want to add one more thing. We all know that students, international students, are here to get an education, but we don't talk nearly enough about what they're here to give. Voilà pour moi l'essence de la responsabilité et la durabilité en matière d'éducation internationale. By giving learners more opportunities to study in Canada, we give Canada more opportunities to benefit from their energy and ideas. The diverse perspectives they bring to our classrooms enrich the educational experience of all students. And as we chart out a course for our recovery, we're focused on all that international students give socially, economically, and culturally. I wish you all the best in your current and future studies and hope that some of you may even go on to find new opportunities and to build your lives here in Canada. Je vous souhaite tout beaucoup de succès dans vos études actuelles et futures, et j'espère que certains d'entre vous trouveront de nouveaux débouchés et de nouvelles vies chez nous au Canada. Thank you. Merci. Thank you, Honorable Marco Menachino. We appreciate your remarks. We will now request you to join us in a panel discussion where our panelists will ask you a few questions that we've received from participants across the country. So without taking any further time, I would like to request our first panelist to put forth their question. Hello, Minister Mendicino. My name is Sahaja Vora and I'm from Ontario. My question for you today is that when an application like a work or study permit is rejected, the rejection letter contains a very specific answer. Officer believes that the applicant will not leave the country at the end of your stay. Can you provide the basis of this statement? Thank you very much for the question. And it's nice to be able to join you for the conversational part of the of this discussion. Let me just begin by reiterating what I said in remarks, which is how much we value the contribution of international students who come to Canada. It cannot be overstated. And despite the challenges of the pandemic, as I said, we really have, I think, protected the great contributions that have already been given and look forward to many more as international students continue to choose Canada. As part of the process of choosing Canada, we do have an applications process. And one of the ways in which we have assured Canadians that we have a system that works is that the rules around applying for a student visa or a work visa are laid out very transparently. Now, your question, I think, does touch on the idea that we have two different ways to come to Canada: those who wish to come here temporarily and those who wish to come here permanently. And we delineate the distinguish between those two categories so that we can achieve our immigration levels plan. As part of ensuring that there's clarity about those two systems, we do ask those who are coming here on a temporary basis, including international students, to assure that they do plan to stay for the term of their visa and then intend to go home. So when a rejection letter is provided by the department, it is because there is some concern about whether or not that individual applicant may or may not leave the country at the conclusion of their visa. Now, why is that important? It's important that we are fair to those who do follow the rules, who are here for a specified period of time. And that way we can continue to have an international student program as well as continue to pursue ambitious immigration levels for all, for the benefit of all Canadians.
Thank you, Minister, for the answer. I would like to request our second panelist to put forward the question. Hello, Minister Mendicino. My name is Dhruvik Patel, and I'm from Quebec. My question for you today is that the Canadian government is doing an excellent job in bringing new immigrants into Canada, and their target of 1.2 million new immigrants by 2023. How is the government working to support new immigrants, especially with employment, securing housing, social services, etc.? Thank you, and bienvenue, Derek. Thank you for your question. And it allows me to really reiterate how ambitious we are when it comes to immigration. We have a plan to welcome 401,000 new permanent residents this year, 411,000 next year, and 421,000 in 2023, which, as you point out, is roughly 1.2 new million permanent residents. Now, why are we taking this approach? Because in our government and in Canada, we know that immigration provides opportunity, and with that opportunity comes the opportunity to create more long-term prosperity, including new jobs and new growth. And the reason why we are confident that we can accommodate these levels is because we have a system that works. We invest in it. We also partner very closely with settlement service organizations who provide support to newcomers, including orientation for jobs and training and skills and language education. And together, by wrapping around these supports in the community, as well as working with BAPS, who is a true paragon, a true shining example of the kind of partnership that leads to the success of those newcomers who are landing in Canada, we are able to really protect that positive narrative that Canada is a country where you can achieve your full potential. And therefore, we continue to grow through immigration. We do it by making the investments that are necessary in our settlement service sector. You'll also see in the budget that was just released by the Government of Canada last week in budget 2021, that there are significant investments in our immigration system, which will allow us to modernize and transform so that we can continue to welcome newcomers in a more efficient way than ever before. So that partnership is very important, and it allows us to provide those supports that you mentioned as newcomers arrive in Canada. Thank you, Minister, once again. Our next panelist, please. Hello, Minister Mendicino. My name is Stuti Patel, and I'm speaking from Alberta. My question for you today is, how can we make the IRCC portal more transparent and provide more detailed information so that the applicants can view the detailed status on the portal itself, such as the information provided in the GCMS section, instead of calling the IRCC helpline? Stuti, that is such an important question. And I just want to say to you that I hear you on that. And I absolutely agree that in order for whether international students or any other category of traveler to be able to get support, that our website, it should be transparent and clear and fair and consistent. And that those are values that we aspire to every single day. Despite the challenges of the pandemic, I'm very encouraged at the results that I am seeing early this year, where we're seeing processing times come back down to pre-COVID levels. That's a result of the additional resources that I have invested with, including the hiring of additional personnel. We are also leveraging technology more. So the system that you referred to, and I'm impressed that you know the initials of it, the GCMS system, has truly stabilized as a result of additional money that we have put into the system. But I'm actually thinking about the future. I'm thinking about transforming the immigration system, which we'll be able to do with the monies that have been set aside in budget 2021. And my vision for our immigration system is that we introduce state-of-the-art technology so that everyone's experience is as digital, as touchless, and as integrated, and that that starts even before the newcomer or the student arrives in Canada, so that you can begin to be oriented. And of course, that means having access to a portal that allows you to really simply, clearly understand how to navigate the system. And I really, really appreciate you putting your finger on that issue, because it's something that we work very hard at. Great, thank you once again, Minister. Our next panelist, please.
Hello, Minister Marco. My name is Malo Sejpal, and I am from Manitoba. My question for today is, we have seen that over time, there has been a drastic change in application processing time. Is the government working on reducing processing time, especially for critical applications such as work permit, temporary resident visa, TRV, and PR paper-based? And what is the expected processing time? Excellent question, Malav. And as I was saying, just to Stuti in the last question, we very much acknowledge that the pandemic has caused disruption. But in the face of that disruption, we have not rested on our laurels. We have become very creative and innovative, adding additional personnel, using new technologies, moving more of our technologies online so that we can turn around those approvals. And I will say that in a couple of key areas, we have seen quantum leaps of progress. I'll highlight three. One, with regards to our citizenship applications process, we used to do all those ceremonies in person. We've now moved them online. We've moved testing online. And as a result, we have welcomed over 55,000 new citizens through the pandemic, which is truly remarkable. In the case of family reunification, likewise, we made a commitment to prioritize spousal sponsorship applications, and we have welcomed over, or we have processed over, I beg your pardon, 50,000 applications over the last number of months. And finally, with regards to the international student pathway, I know this is something that matters a lot to you and to your peers. I will say that we are squarely focused on continuing to keep this corridor open. We work very closely with the schools as well as our provincial partners, including here in my hometown, in Toronto and Ontario, to ensure that we can keep that corridor open by having rigorous health protocols in place at the border. And we also are continuing to prioritize the processing of applications in time for next fall. So if you apply, you know, in a timely fashion this spring, we are confident that we will be in a position to give you a decision before you have to travel in the fall. So that's the kind of motivation that we're putting into the work. It's high volume, but we've got to make sure that we do it in the right way to maintain confidence in the program. Wonderful. And to take our final question from our panelist. Hello, Honorable Minister Mendocino. My name is Rui Gachar, and I'm from Ontario. My question is, why are some categories required to provide English competency twice, while others like spousal or business do not have to give it at all? It's a really good question. It's an important question. I'll just begin by saying one of the reasons why we have a language requirement in Canada, whether it's one of the two official languages of the applicant's choice, is to set up newcomers for success. Having said that, and having had many conversations with newcomers and with settlement service organizations and all of our partners in this space, I know that there is a lot of feedback around how those requirements can best fit the category of immigration that you are pursuing. And so we have tried to be flexible where we can without in any way compromising what we think is one of the essential competencies to promote the long-term integration and success of the newcomer. And how have we been flexible? Well, take the pathway that we just announced, up to 90,000 essential workers and recent international student graduates. We've taken a more flexible approach around language, and we've taken that approach across all of the three pathways, in particular, the worker pathways. And so we feel that this is an ongoing conversation. We've got to be sure that we get the mix right. But I appreciate you asking, because it does cause us to continue to reflect. But I assure you that the language is an important ingredient, or one of the essential ingredients for success in Canada. Thank you very much, Honorable Marco Mendocino, for your time and speaking to us about understanding Canadian immigration and addressing our questions from the participants. And thank you once again for your time and being here with us today. No, thank you all very much. And I really, really do look forward to being able to join you in person, hopefully at one of your future conferences. I want to wish everybody on the call the best success in the future, and my best regards to you and your families.
Stay healthy, stay safe, and we'll see you soon. Merci beaucoup. Gunatitam gurum prapya brahmarupam nijatmanah vibhavyadas bhavena swami narayanam bhaje shri harim saksharam sarvadeveshwaram bhakti dharmatmajam divyarupam param shantidam muktidam kamadam karanam swaminarayanam neelakantham bhaje shri hari श्री स्वामी नारायण भगवान की जय अक्षर पुरुषोत्तम महाराज की जय गुणातीतानंद स्वामी महाराज की जय भगत जी महाराज की जय शास्त्री जी महाराज की जय योगी जी महाराज की जय प्रमुख स्वामी महाराज की जय महंत स्वामी महाराज की जय प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव की जय अक्षरधाम महोत्सव की जय।